જે યુનિવર્સિટીમાંથી આલ્બર્ટ આઈન્સ્ટાઈને પીએચડી કર્યું એ હમણાં જગતનું ધ્યાન એક બહુ જ રસપ્રદ બાબતે ખેંચ્યું છે નમસ્કાર મિત્રો સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જે યુનિવર્સિટીમાંથી આલ્બર્ટ આઈન્સ્ટાઈને પીએચડી કર્યું એ યુનિવર્સિટીએ હમણાં જગતનું ધ્યાન એક બહુ જ રસપ્રદ બાબતે ખેંચ્યું છે આ રસપ્રદ બાબત શું છે મિત્રો તમે વારંવાર સાંભળ્યું હશે કે ફલાણી યુનિવર્સિટી એ જગતની પ્રથમ પાંચ યુનિવર્સિટીમાં આવે છે અથવા તો એ ટોપ થ્રી યુનિવર્સિટીમાંની એક છે આ કેવી રીતે નક્કી થાય છે તો એના ઘણા અલગ અલગ પેરામીટર્સ છે જેમ કે જે તે યુનિવર્સિટીમાં કેવું સંશોધન થાય છે ત્યાં કેવું ભણાવવામાં આવે છે ત્યાંના વિદ્યાર્થીઓને કેવા પ્લેસમેન્ટ મળે છે અને ત્યાંના અધ્યાપકો કેવા સંશોધન પત્રો લખે છે પ્રકાશિત કરે છે કેવા પુસ્તકો એના પબ્લિશ થાય છે હવે આ કામ કરનાર ઘણી બધી એજન્સીઝ છે આમાંની એક એજન્સી એટલે ટાઈમ્સ હાયર એજ્યુકેશન આ એક એવું મેગેઝિન છે કે જે દર વર્ષે યુનિવર્સિટી પાસેથી ડેટા મેળવી અને એક આકલન કરીને આખા જગતની યુનિવર્સિટીને એક ચોક્કસ ક્રમ આપે છે આ વખતે આ મેગેઝિને જ્યારે બધી યુનિવર્સિટી પાસેથી ડેટા મંગાવ્યો ત્યારે યુનિવર્સિટી ઓફ યુરિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન યુનિવર્સિટીએ એને પોતાનો ડેટા આપવાની ના પાડે અને કારણ આપતા જણાવ્યું કે અમારે આ રેન્કિંગ સિસ્ટમમાં પડવું જ નથી સાદી ભાષામાં અમારે નથી રમવું હવે આ રસપ્રદ બાબત એટલા માટે પણ છે કે આના પહેલા ભારતની પણ કેટલીક આઈઆઈટીઝે આવું કરેલું છે આઈઆઇટી બોમ્બે પણ આવા સર્વેમાંથી પોતાની જાતને વિદ્રોહ કરેલી છે પાછી ખેંચેલી છે કારણ એવું છે યુનિવર્સિટી ઓફ જ્યુરીટના પદાધિકારીઓ કહે છે કે આ રેન્કિંગ સિસ્ટમમાં આવ્યા પછી અમારા અધ્યાપકો જાણે કે રિસર્ચ આર્ટિકલ્સ પબ્લિશ કરવાનું મશીન બની ગયા હોય અને એના લીધે થઈને અમારી શૈક્ષણિક ગુણવત્તા ઘણી નબળી પડી છે આ કેટલી જાગૃતિની વાત છે કે કોઈ યુનિવર્સિટી વિચારે કે ભલે આપણને વિશ્વની ટોપ યુનિવર્સિટીમાં સ્થાન ન મળે પણ શિક્ષણની ગુણવત્તા તો જળવાવી જ જોઈએ આ એટલા માટે પણ મહત્વનું છે કે જ્યાં જ્યાં પણ સ્પર્ધા આવે છે ત્યાં શિક્ષણમાં કોઈ એક મહત્વની બાબતનો ભોગ લેવાય છે અહીંયા રેન્કિંગ સિસ્ટમમાં અધ્યાપકોની ભણાવવાની ગુણવત્તા કે રિસર્ચ કરવાની ગુણવત્તાનો ભોગ લેવાય છે એવું જણાઈ રહ્યું છે મિત્રો સમયાંતરે ધીમે ધીમે આપણે સૌએ એવા જગત તરફ જવું જ પડશે કે જેમાં સ્પર્ધાના હોય જેમાં વધુને વધુ સહકાર હોય આજે યુનિવર્સિટી ઓફ કે આ નિર્ણય લીધો છે શક્ય છે આવતીકાલે અન્ય યુનિવર્સિટીઝ પણ જોડાય કારણ કે યુનિવર્સિટીને અમુક ક્રમ આપવાથી એ યુનિવર્સિટીમાં અચાનક વિદ્યાર્થીઓની સંખ્યા વધી જશે કે એ યુનિવર્સિટી જગતમાં મોટું પ્રદાન કરી દેશે એવું બનતું નથી ભારતમાં પણ અત્યારે ઘણી બધી રેન્કિંગ સિસ્ટમ ચાલી રહી છે અને એના કેટલાક દુષ્પરિણામો આપણને અત્યારે દેખાવાના શરૂ થયા છે તો આઈન્સ્ટાઈન યુનિવર્સિટી અમુક પ્રકારનો નિર્ણય લીધો છે આઈઆઈટી બોમ્બે કે આઈઆઈટી કાનપુર જેવી સંસ્થાઓએ આવા નિર્ણયો લીધા છે તો જે રસ્તે ચાલીને લોકો સાવચેત બન્યા હોય ત્યાંથી પાછા ફર્યા હોય એમની ભૂલોમાંથી આપણી યુનિવર્સિટીએ ઘણો બધો ધડો લેવાની જરૂર છે મને આશા છે આજની વાત આપણે ગમી હશે મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં થેન્ક યુ સો મચ